નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર. મહેસાણાથી બનાસકાંઠામાં ખેડૂતને લાફા કાંડ, રેલી રોકાય. દિયોદરથી નીકળેલ ન્યાય યાત્રા મહેસાણાના ગોઝારિયા રોકાય. મેવુથી યાત્રા આગળ પ્રસ્થાન કરી ગોઝારિયા રોકાય. મેવુ ગામે રાત્રિ રોકાણ બાદ યાત્રા ગાંધીનગર તરફ આગળ વધી હતી. પોલીસ દ્વારા યાત્રા ગોઝારિયા અટકાવી હોવાની આગેવાને કરી વાત. પોલીસે ગોઝારિયા પહોંચતા પહેલાં જ યાત્રા અટકાવી આગળ ન જવાની ખેડૂતે અને આગેવાને પોલીસ કીધું હોવાનું અમરાભાઈએ જણાવ્યું. મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો. ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિત મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવાય. અમારી માંગ પૂરી થશે, ધારાસભ્યને સસ્પેન્ડ કરશે તો અમે યાત્રા સમાપ્ત કરી લઈશું, પણ જો માંગ નહીં સંતોષાય અને અમને અટકાવશે તો અહીંયાથી જ આંદોલન કરીશું. બ્યુરો રિપોર્ટ, એચબીએન ટીવી ન્યૂઝ, મહેસાણા. અત્યારે હજારોની સંખ્યાની અંદર અમે ખેડૂતો ન્યાય માટે જતા હતા, ન્યાય યાત્રા કાઢી હતી, પવિત્ર યાત્રા હતી. અમારા ઉપર હુમલો કર્યો હતો એના અનુસંધાને અમે જતા હતા મુખ્યમંત્રીને રજૂઆત કરવા કે અમારા ધારાસભ્ય સાહેબશ્રીના ઈશારે મારા ઉપર હુમલો કરેલો છે. આખા ગુજરાતના ખેડૂતો જતા હતા. અમારી ભક્તને ભક્ત માગણી હોય તો અમારા દિયોદરના ધારાસભ્યનું રાજીનામું અને તેને ભાજપ સરકારમાંથી સસ્પેન્ડ કરે એ જ અમારી માગણી હતી. એના અનુસંધાન હતા. અત્યારે પોલીસને ખડકી અને અમારી આ યાત્રાને રોકવામાં આવી હતી. ગુજરાત સરકારને પણ કહેવા માગીએ છીએ કે અમારી યાત્રા જગતના તાતની યાત્રા છે, અમે ન્યાયની યાત્રા છે. જો આની અંદર અમને રોકવામાં આવશે તો અહીંથી યાત્રા સતત ચાલુ રહેશે. આ યાત્રા એટલે કે આ આંદોલન ચાલુ રહેશે અને આની જવાબદારી તમામ ગુજરાત સરકારની રહેશે.